અમદાવાદમાં સૌપ્રથમવાર સંપૂર્ણ ભારતીય લોયલ્ટી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જે સંદર્ભે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ નાણાકીય તકનીક એ 2006 થી વિશ્વભરમાં પ્રવાહ ઉભા કર્યા છે. ડિજિટલ મૂલ્ય પ્રણાલીઓને વપરાશકર્તાઓના નેટવર્ક સાથે વહેંચાયેલ એપ્લિકેશન ટેકનોલોજી અને વિવિધ કમ્પ્યુટર સિસ્ટમ અને વિવિધ સુરક્ષા સ્તરોનો સમાવેશ કરે છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી અનેક લોયલ્ટી પ્રોગ્રામ ચાલે છે, પરંતુ એવું કોઈ પણ લોયલ્ટી પ્રોગ્રામ નથી જે ફક્ત કોઈ ભારતીયો દ્વારા ચલાવવામાં આવતું હોય. આજે અમદાવાદ જ્યારે એક અમદાવાદી દ્વારા આ રીતના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જે સમગ્ર ભારત માટે એક ગર્વની વાત છે. એમેરો કોઈન થકી ગ્રાહકો મોબાઈલ રિચાર્જ, કરિયાણું, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ વગેરે દરેક વસ્તુમાં ઉપયોગ કરી શકશે. અત્યારે લગભગ 3000 વેપારીની અરજીઓ આવી ગઈ છે અને અમે તેમાંથી સારા લોકોને શોધી રહ્યા છે. આવનાર સમયમાં આ પ્રોગ્રામમાં વધુ 480 કરોડ રોકાણ કરવાની અમારી યોજના છે. આ કાર્યક્રમ થકી ગ્રાહક વર્તણૂકમાં ફેરફાર આવશે, નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે, વેપારીઓને રિસર્ચ અને માર્કેટિંગ જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મોટા મોટા એન્ટરપ્રાઇઝ, મોટા મોટા માર્ટ્સ, મોટા મોટા સુપરમાર્કેટ્સ ના આવવાથી થોડોક ફરક પડ્યો છે. સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રેનર્સ, જે નાની દુકાન છે, ચાહે એ નાનું હોસ્પિટલ હોય, ચાહે એ નાનું પ્રોવિઝનલ સ્ટોર હોય, ચાહે એ સ્પા સલૂન્સ હોય કે ચાહે કોઈ પણ સેક્ટર હોય, દરેકને મોટા પાર્ટિસિપન્ટના લીધે અમુક ટકાનો ઘસારો પડ્યો છે. એ ઘસારો ઘણી બધી રીઝન્સના લીધે પડ્યો હોય કે અવેલેબિલિટી, ડિસ્કાઉન્ટ્સ, આ તે. હવે એ મોટો એન્ટરપ્રેનર અને નાના એન્ટરપ્રેનરમાં જે ફરક છે એ અમે ભૂસી નાખવા માટે કરીને એક આ વસ્તુ લાવ્યા છે. હવે જે નાનો એન્ટરપ્રેનર છે એ જ મોટો એન્ટરપ્રેનર જોડે જે પાવર છે, જે શક્તિ છે, જે ટેકનોલોજી છે, એ અમે નાનાને એમ્પાવર કરવામાં આપી રહ્યા છે. એ નાનો જે એન્ટરપ્રેનર છે, નાની દુકાનવાળો છે, એ જ હાઈટેક એકાઉન્ટિંગ કે લોયલ્ટી એકાઉન્ટિંગ કે જે પણ લોયલ્ટી રિલેટેડ કંઈ બી પ્રોગ્રામ હોય એ રન નહીં કરી શકતા હતા હાઈ વેલ્યુના લીધે, હાઈ વેલ્યુ કેપિટલ એક્સપેન્સના લીધે. એ અમે વેરી લો કોસ્ટમાં અંદર એન્ટ્રી કરાવી રહ્યા છે. સૌમિલ નાયક સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.